गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नवयुग विद्यालय विरंगा में आपनो हार्दिक स्वागत करे छे। आज आपणे धोरण 12 कॉमर्स में विषय छे वाणिज्य व्यवस्था ने संचालन, तेमा प्रकरण 6 जेनुं नाम छे दोरवणी। तो विद्यार्थी मित्रों, अहींया दोरवणी में जे दोरवणीना जे तत्वो जे छे, जे माहिती संचार, बराबर छे। तो माहिती संचार में विद्यार्थी मित्रों, असरकारक माहिती संचारना अवरोधको, बराबर छे। तो एना विषे आपणे माहिती मेळवानी छे। विद्यार्थी मित्रों, जे माहिती संचार थाय छे के दोरवणी माटे माहिती संचार ए पूर्व शरत छे, पण असरकारक माहिती संचारना जे अवरोधको जे छे, बराबर छे, एटले के एमां सफळ माहिती संचार थवी जोईए, पण एमां जे भૂલો થાય છે એ અવરોધકો વિશે આજે આપણે માહિતી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, તો જો પ્રસ્તાવના, માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ છે, તેથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી, ભૂલો, ઓછી સમજ, અવિશ્વાસ, ડર, બેદરકારી વગેરે માહિતી સંચાર માટેના અવરોધક બને છે। માહિતી સંચારની અસરકારકતાનો આધાર તેની સાથે સંકળાયેલો અધિકારીઓ કર્મચારીઓની બુદ્ધિશક્તિ, સમજશક્તિ અને નિષ્ઠા ઉપર રહેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિઓ છે, બરાબર છે। તો માનવીની પણ શું છે મર્યાદા, કે વધારે લાગણીશીલ હોય, વારંવાર ભૂલ થતી હોય, એમાં ઓછી સમજ હોય, જે હેતુ અર્થથી માહિતી સંચાર કરવામાં આવ્યો એ હેતુ ન સમજે, અવિશ્વાસ હોય, ડર લાગે કે કહેતા, બેદરકારી દાખવે, તો આ માહિતી સંચારના અવરોધકો છે। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અસરકારક માહિતી સંચારના અવરોધકો વિશે આપણે માહિતી મેળવીએ, તો સૌથી પહેલાં છે અહીંયા સ્પષ્ટ આયોજનનો અભાવ। જો માહિતી આપનાર માહિતી મોકલતા પહેલાં કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે એ અંગેનું જો આયોજન ન હોય, તો અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે, જેથી કરીને જે માહિતી સંચારની જે પ્રક્રિયા સફળ થવી જોઈએ એ થતી નથી। એટલે સ્પષ્ટ આયોજનનો અભાવ, ભાષાંતરની ભૂલો, ઉપરી અધિકારી તરફથી મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓને કેટલીકવાર માતૃભાષામાં સંદેશો જે છે એ મળતા નથી, આ માહિતીનું અર્થઘટન કરીને તે તળસપાટીએ મોકલવામાં આવે છે, ત્યારે ભાષાંતરની ભૂલો થવાની શક્યતા રહે। તો જે માહિતી સંચાર, વિદ્યાર્થી મિત્રો, એની મેઇન સફળતા એના ઉપર જ છે કે સામેનો સાંભળનાર વ્યક્તિ જે ભાષામાં, જે ભાષા સમજે છે, એ જ ભાષામાં એને સંદેશો આપવામાં આવે તો જ માહિતી સંચાર એ સફળ થઈ કહેવાય। પણ જો એ ભાષા ન સમજે અને એમાં ભાષાંતરની ભૂલો નીકળે, તો અર્થઘટન જેવી રીતે થવું જોઈએ એવી રીતે થતું નથી। એના પછી છે અસ્પષ્ટ સંદેશાઓ, માહિતી સંચારમાં શબ્દોની કે વાક્યની અયોગ્ય ગોઠવણી હોય, ત્યારે સંદેશાઓની એકસૂત્રતા ન હોય, ત્યારે આવા સંદેશાઓ માહિતી મેળવવાને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ નીવડે છે। હવે અસ્પષ્ટ કીધું છે, એમાં જે શબ્દોની પસંદગીથી, જે ભાષાના ઉપયોગથી વાક્ય રચના યોગ્ય ગોઠવણી થવી જોઈએ, પણ જો એવી રીતે ન થાય તો પણ અહીંયા માહિતી સંચારનો અર્થ છે એ સફળતાપૂર્વક પાર પડતો નથી। અસ્પષ્ટ અનુમાન, માહિતી સંચાર કરતી વખતે ઘણા સંદેશાઓ અનુમાન અને પૂર્વધારણા ઉપર આધારિત હોય, જો આ અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટતા કર્યા વગર સંદેશો મોકલવામાં આવે કે મેળવવામાં આવે, તો તેનો અર્થ અને એનું મહત્ત્વ, એ બાબતો જે છે એ શું થાય છે, વિદ્યાર્થી, મહત્ત્વની બાબતો બદલાઈ જવાની શક્યતા રહે, કે જે હેતુ માટે માહિતી સંચાર થવો જોઈએ એ હેતુ માટે એ માહિતી સંચાર થતો નથી। કારણ કે એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો, જે માન્યતાઓ, જે અનુમાનો જે છે એ શું કરે છે, પહેલેથી જ આપણે બાંધીને રાખી દઈએ છીએ, તો એ પૂર્વધારણાને કારણે અસ્પષ્ટતા, એટલે કે કર્યા વગર સંદેશો મોકલવામાં આવે અથવા તો મેળવવામાં આવે, તો એનો અર્થ છે એ અર્થ જળવાતો નથી, એનું મહત્ત્વ અહીંયા બદલાઈ જાય છે। યોગ્ય સમયનો અભાવ, માહિતી સંચારનો હેતુ માહિતીની લેવડ દેવડ દ્વારા યોગ્ય નિર્ણયો લઈ પ્રવૃત્તિઓની અસરકારક બનાવવાનો હોય છે, પરંતુ જો માહિતી સમયસર ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી। જે સમય માટે, જે કાર્ય માટે માહિતી આપવાની, પણ એ કાર્ય પૂરું થઈ ગયું અને પછી માહિતી મળે તો એનો કોઈ અર્થ રહેતો નથી। માહિતીનું અતિભારણ, જ્યારે ધંધાકીય એકમનું કદ મોટું હોય ત્યારે માહિતીની, શું કીધું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા, આપણે
સતત અને વધુ પ્રમાણમાં થતી હોય છે. તેના કારણે કર્મચારી માટે વિવિધ માહિતી એકત્ર કરવાનું અને મોકલી આપવાના કામનું ભારણ વધી જાય. આ સંજોગોમાં માહિતીની ચોકસાઈ જળવાતી નથી અને માહિતી સમયસર યોગ્ય સ્થળે પહોંચી શકતી નથી, તેથી માહિતી સંચાર હેતુ નિષ્ફળ નિવડે. બહુ જ અતિશય માહિતી જો વારંવાર મોકલવામાં આવે, માહિતી સંચારની થાય તો બધી બાજુથી એને માહિતી મળે. હવે બધી બાજુથી માહિતી મળે એટલે શું કરે છે, કામનું ભારણ કામ વધી જાય અને એને જે તે સમયે જેને મોકલવાનું હોય એમાં ચોકસાઈ જળવાતી નથી, એટલા માટે એનો હેતુ એ સફળ થતો નથી. સંદેશા પ્રત્યે દુર્લભ. જ્યારે ઉચ્ચ સંચાલકો, મધ્ય કે તળસપાટીના સંચાલકો સંદેશા પ્રત્યે બેધ્યાન કે બેદરકાર, ત્યારે કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય છે. તેને કારણે માહિતી મેળવનાર યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, જો સંદેશા પ્રત્યે દુર્લભ, જો એ માહિતી યોગ્ય રીતે એને મળવી જોઈએ પણ ન મળે, અથવા તો એ સંદેશા પ્રત્યે બેધ્યાન રહે, એ તો થઈ જશે, ચાલશે બરાબર, આવું વલણ અપનાવે તો કંપનીને સાચી માહિતીની જાણ થતી નથી. એના કારણે વિદ્યાર્થી મિત્રો અહીંયા માહિતી મેળવનાર યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. અયોગ્ય માધ્યમની પસંદગી. માહિતી સંચાર માટેના માધ્યમો યોગ્ય પસંદગી ન થઈ હોય તો તેના હેતુના સંદર્ભમાં અહીંયા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, અનુકૂળ ન હોય તો પક્ષકારને સમયસર સ્પષ્ટ માહિતી પહોંચતી નથી, તેને માહિતી સંચાર અવરોધ પેદા થાય છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે પણ તમને અહીંયા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જેમને અહીંયા નેટવર્ક એ આવતું નથી, તો માહિતી જે રીતે મળવી જોઈએ, જે સમયે મળવી જોઈએ એ મળતી નથી બરાબર છે. તો અહીંયા અયોગ્ય માધ્યમની પસંદગીથી જે સમયે જે સ્થળે એ માહિતી મળવી જોઈએ ત્યાં એ અયોગ્ય માધ્યમની પસંદગીથી એ સંદેશો પહોંચાડી શકાતો નથી. અવિશ્વાસ અને ડર. જ્યારે વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તે ત્યારે દરેક સંદેશાઓને કર્મચારીઓ શંકાની દ્રષ્ટિએ જુએ છે. ક્યારે વિદ્યાર્થી મિત્રો અવિશ્વાસ હોય, ડરનું વાતાવરણ હોય, ત્યારે એ સંદેશાને શું જુએ, શંકાની દ્રષ્ટિએ. જો સાચી માહિતી આપવામાં આવશે તો ઉપરી અધિકારી, શિક્ષા કે દંડ તેવા ભયથી કર્મચારીઓ જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરે છે. ભૂતકાળના કડવા અનુભવો ધ્યાનમાં રાખીને પણ કેટલીકવાર માહિતી છુપાવવાની રાખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો કોઈ પણ રિપોર્ટ કામગીરી ન થઈ હોય તો હવે મધ્ય સપાટી, ઉચ્ચ સપાટીને રિપોર્ટ મોકલવાનો હોય, તળ સપાટીએ કામ ન કરવું હોય તો મધ્ય સપાટીને શું લાગે, ડર લાગે. જો નહીં મોકલવામાં આવે તો ઉપરી અધિકારી, ઉચ્ચ સંચાલકો બોલવામાં આવશે બરાબર. તો એ માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે અને ભૂતકાળના કોઈ પણ કડવા અનુભવ થયા હોય તો એ ધ્યાનમાં રાખીને શું કરે છે, માહિતી છુપાવવામાં આવે છે. કે જો પહેલાં આવું હતું તો આ ઉપરી અધિકારી બોલ્યા હતા, હવે એ પ્રકારની માહિતી આપવી, સાચી માહિતી આપવી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી ખ્યાલ આવે કે માહિતી સંચારના માનવી કેન્દ્ર સ્થાને હોવાથી તેની વિવિધ મર્યાદાને કારણે સામા પક્ષકારને સમયસર યોગ્ય માહિતી મળતી નથી, તેને કારણે વિવિધ કાર્યો અંગે ઝડપી અને યોગ્ય નિર્ણયો લઈ શકાતા નથી. પરિણામે વહીવટ બિનકાર્યક્ષમ બને છે. તેથી સંદેશાઓનું ઘડતર યોગ્ય ભાષામાં થવું જોઈએ અને તેનું પ્રસારણ યોગ્ય માધ્યમ દ્વારા સમયસર થવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે છે અસરકારક માહિતી સંચારના અવરોધકો. હવે આ જે અવરોધકો છે વિદ્યાર્થી મિત્રો માહિતી સંચાર, એને દૂર કરવાના પણ ઉપાયો અહીંયા આપણને જણાવ્યા છે. કે આજે આપણને અવરોધકો જે કે સ્પષ્ટ આયોજનનો અભાવ છે, પાસાંતરની ભૂલો થાય, અસ્પષ્ટ સંદેશાઓ મળે, અસ્પષ્ટ અનુમાન પહેલેથી આપણે બાંધી રાખીએ, યોગ્ય સમયનો અભાવ, માહિતીનું અતિભારણ હોય, સંદેશા પ્રત્યે દુર્લભ હોય, અયોગ્ય માધ્યમની પસંદગી કરવામાં આવે, અવિશ્વાસ અને ડર હોય બરાબર. તો સંદેશા પ્રત્યે જે દુર્લક્ષ સેવામાં આવે તો આ બધા એના શું છે વિદ્યાર્થી મિત્રો, અવરોધકો છે. તો આ અવરોધકો દૂર કરવા માટેના પણ આપણને અહીંયા ઉપાયો આપ્યા છે. તો એ હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં સંચાલકોએ વ્યવસ્થા તંત્રનું માળખું ધ્યાનમાં રાખી તેને અનુરૂપ માહિતી સંચારનું તંત્ર ગોઠવવું બરાબર. માળખું ધ્યાનમાં રાખવું કે કાર્ય અનુસાર છે, રૈખિક છે, તો એના આધારે માહિતી સંચારનું આખું તંત્ર ગોઠવવું કે કોણ કોને જવાબદાર છે, કોને કોની પાસેથી રિપોર્ટ લેવાનો છે. માહિતી આપનારે સ્પષ્ટ રીતે માહિતી આપવી જોઈએ જેથી માહિતી મેળવવાને સરળતાથી સમજી, સામેના સાંભળનારને વર્ગને ધ્યાનમાં રાખીને યોગ્ય ભાષા અને શબ્દનો ઉપયોગ કરવાનો છે. માહિતી પ્રસારણ માટે યોગ્ય માધ્યમની પસંદગી કરવી જોઈએ કારણ કે દરેક માધ્યમની અસરકારકતા જુદી જુદી હોય. પ્રત્યક્ષ રીતે કહેવાની હોય, પત્ર દ્વારા કહેવામાં હોય, ટેલિફોન દ્વારા કહેવાની હોય, ટેલિકોન્ફરન્સ દ્વારા કહેવાનું, કયા માધ્યમની પસંદગી તો એની અસરકારકતા જુદી જુદી હોય છે.
માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતી આપવાનો અને મેળવવાનો માર્ગ સરળ અને ટૂંકો હોવો જોઈએ. ઉપરી અધિકારી બરાબર, તો અહીંયા જે પણ તાબેદાર એને ઉપરી અધિકારીને આપવાનું છે અને ઉપરી અધિકારીને એને તાબેદાર પડશે. તો અહીંયા જે દ્વિમાર્ગી છે તો અહીંયા એ લાંબો માર્ગ ન હોવો જોઈએ, ટૂંકો માર્ગ હોવો જોઈએ. જે પોતાના ઉપરી અધિકારી જવાબદાર છે એને જ રિપોર્ટ આપવાના, ઉપરી અધિકારી પછી એના ઉપરી અધિકારીને આપે. માહિતી સંચારના બંને પક્ષકારો વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસની ભાવના હોવી જોઈએ. સાચી અને સ્પષ્ટ ભાવે કોઈપણ પ્રકારનો જે ડર જે છે અવિશ્વાસનો હોવો જોઈએ, ઉપરી અધિકારીનો ડર ન હોવો. જે પણ સાચી અને સ્પષ્ટ બાબત એ જણાવી દેવી જોઈએ. માહિતી પહોંચાડવાના સ્થાને વચ્ચે માહિતીનો વાહન માર્ગ એ ટૂંકો હોવો જોઈએ. માહિતીના પ્રવાહનું સાતત્ય જળવાવું જોઈએ એક સ્થળેથી બીજા. અત્યારે તો વિદ્યાર્થી મિત્રો જે વર્તમાન ટેકનોલોજી જે અદ્યતન ટેકનોલોજી જે કહી શકાય અત્યારે વિદ્યાર્થી મિત્રો, તો એમાં જે છે તો એ માહિતી સંચાર પહોંચાડવાનો જે છે એ વાહન માર્ગ શું હોવો જોઈએ, ટૂંકો. આ વિદ્યાર્થી મિત્રો પત્ર વ્યવહારમાં જે છે તો એ વાહન માર્ગ એ ટૂંકો હોવો જોઈએ અને એનું જે સાતત્ય જે છે સતત એ એનું જળવાવું. એવું નથી કે એક વખત માહિતી આપીને છૂટી જવાનું, બરાબર છે. તો એ માહિતી સતત એ વૈદિક સ્વરૂપે એક રીતે શું થાય છે આપવાની હોય છે અને એનો ફોલોઅપ લેવાનો હોય છે. માહિતી સંચારની વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ, એટલે કે તેમાં વિલંબ ન થાય તેની કાળજી લેવી જોઈએ. જે તે કાર્ય પ્રવૃત્તિ માટે થઈ હોય તે સમયસર થવી જોઈએ, અગાઉથી થવી જોઈએ. માહિતી સંચાર હેતુલક્ષી પ્રવૃત્તિ હોવાથી ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને સંદેશાઓ પ્રસારિત કરવામાં આવે છે. હેતુલક્ષી છે, ચોક્કસ હેતુ માટે કરવામાં આવે છે. તો સંદેશ શું થાય છે, લેખિત સ્વરૂપે પ્રસારિત કરવામાં આવે છે. પોતાના કર્મચારીઓ જે છે એ શાખાઓને વડી કચેરી શાખાઓને લખે તો ચોક્કસ બાબતોની માહિતી આપવા માટે બંધારણમાં કોઈપણ ફેરફાર થયા હોય, માળખામાં ફેરફાર, તો એના તાબેદારોને જણાવવામાં આવે છે. માહિતી સંચાર વખતે બિનજરૂરી માહિતીનું પ્રસારણ ન થાય તો માહિતી સંચારના માધ્યમોનું ભારણ વધે નહીં તે રીતે કાળજી લે. જે બિનજરૂરી જે છે તેવી માહિતી અહીંયા આપવી ન જોઈએ, બરાબર છે, જેથી કરીને કામનું ભારણ એક કર્મચારી ઉપર વધે નહીં. માહિતી સંચાર વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન કરવું જોઈએ અને બદલાતા સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કરવો જોઈએ. વ્યવસ્થાનું સમયાંતરે કે કોઈપણ માહિતી છુપાવતા નથી, ડરતી નથી, સાચી માહિતી મળે છે કે નથી મળતા એનું મૂલ્યાંકન કરવું જોઈએ અને જેમ જેમ વર્તમાન સમય પ્રમાણે એમાં સ્વરૂપમાં ફેરફાર લાવવો જોઈએ, બરાબર છે. જેમ કે વાણિજ્ય પત્ર વ્યવહાર જ્યાં કરીએ એ આધુનિક સ્વરૂપ ઈમેલનું આવ્યું છે, બરાબર. તો એને ઈમેલનો ઉપયોગ કરવો જોઈએ. તો આવા બદલાતા જતા સંજોગોમાં શું કરવાનું છે તેમાં યોગ્ય ફેરફાર કરવો જોઈએ. માહિતી સંચાર કરનારે પોતાનો અંગત સ્વાર્થ કે હિત છોડી દેવા જોઈએ, એટલે કે અંગત લાભ માટે માહિતી છુપાવી કે અધૂરી આપવી એ વિકૃત રીતે રજૂ ન કરવી જોઈએ. હવે જેમ કે વિદ્યાર્થી મિત્રો અંગત સ્વાર્થ જો સાચી માહિતી ન પહોંચાડે તો એમાં ફેરફાર કરે, બરાબર છે, જે નફો ઘટાડી દેવાનો છે, જે પણ માહિતી અહેવાલ જે પણ એમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરે, અંગત લાભ છુપાવવો ન જોઈએ, કોઈ અન્ય કંપની હરીફ કંપનીને એ માહિતી ન આપી દેવી જોઈએ, તો આવી વિકૃત બાબત એ રજૂ ન કરવી જોઈએ, બરાબર છે. તો એ અવરોધકો દૂર કરવાના ઉપાયો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે અસરકારક જે માહિતી સંચારના અવરોધકો છે તો એ અવરોધકો દૂર કરવા માટેના સૂચનો જે છે, બરાબર. તો માહિતી સંચારને અસરકારક બનાવવાના સૂચનો જે છે જે 11 સૂચનો આપણે જોયા, તો કે જે અવરોધકો જે છે એ અવરોધકો દૂર કરવાના અહીંયા શું આપ્યા છે, આપણને ઉપાયો આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દોરવણીમાં એ જે માહિતી સંચાર આપણે સમજ્યા, માહિતી સંચારનો અર્થ સમજ્યા, એની લાક્ષણિકતાઓ સમજ્યા, પદ્ધતિ વિશે માહિતી મેળવી, વૈદિક માહિતી સંચાર સમજ્યા એના લક્ષણો, અવૈદિક માહિતી સંચાર અને એના લક્ષણો, અને જે માહિતી સંચાર થાય છે વિદ્યાર્થી મિત્રો એમાં જે અસરકારક માહિતી સંચારના અવરોધકો પણ છે, તફાવત પણ એ સ્વાધ્યાય માટે આપ્યો કે વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર અને એના અવરોધકો દૂર કરવાના આપણે ઉપાયો જોયા. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રકરણ છે દોરવણી એ આપણે પૂર્ણ કરીએ છીએ, બરાબર છે. આવતા વિડીયોમાં આપણે નેક્સ્ટ પ્રકરણ વિશે આપણે માહિતી મેળવીશું.